રાજકોટ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા 29 સપ્ટેમ્બરને રવિવારે સવારે 8 થી 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કિરણ રમોલિયાની પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું છે. તેમજ આ આયોજનમાં એકત્ર થયેલ રક્તનો સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટમાં અલગ અલગ જગ્યાઓ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત અપતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સભ્યોએ પૂરી પાડી હતી. મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન આવતીકાલે 29 તારીખ સપ્ટેમ્બર રવિવાર સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી સ્વ કિરણભાઈ રામોલિયાની પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે વાવડી ખાતે રાજચોક ફાલ્કન પંપની બાજુમાં. મિત્રો, સૌથી પ્રથમ કિરણભાઈ ખૂબ બધા સાથે મિલનસાર સ્વભાવના હતા. ટૂંકી બીમારીથી અવસાન પામેલા અને એના સ્મૃતિરૂપે કાલે રક્તદાન કેમ્પ ગોઠવવામાં આવેલ છે. તો મિત્રો, વધારેમાં વધારે સંખ્યામાં રક્તદાન થાય એવી અમે સર્વને વિનંતી છે. આવતીકાલે અમારા બીજા કેમ્પ પણ બ્રહ્માકુમારી પંચશીલ ખાતે છે, નાગર બોર્ડિંગ ખાતે છે, ઇવન આવતીકાલે સાપર ખાતે પણ સ્વ કિશોરભાઈ ટીલારાની સ્મૃતિરૂપે કેમ્પ કરવામાં આવેલ છે. હમણાં જ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા ખાલી માત્ર 10 દિવસમાં 809 બોટલ તેમજ 453 બોટલ મારવાડીને દર્શનમાં થયેલી. આજે મારા માતુશ્રીની 4થી પુણ્યતિથિ છે, ઇન્દિરાબેન જસાણી, તેના રૂપે હું આ સ્મરણાર્થે એમને આ અંજલિ આપું છું. તો મિત્રો, આવતીકાલે કિરણભાઈ રામોલિયાની મહારક્તદાન કેમ્પ છે, તેમાં વધારેમાં વધારે રક્તદાન થાય સિવિલ હોસ્પિટલના લાભાર્થી છે. તો બધાને ખાસ મારી વિનંતી છે. સાથે અત્યારે રાજકુલિંગ સિસ્ટમના કલ્પેશભાઈ રામોલિયા હાજરી નથી આપી શકેલ, પણ એમને પણ રક્તદાતાને અપીલ કરેલ છે કે વધારેમાં વધારે રક્તદાન થાય એવી નમ્ર અપીલ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. વિનય જસાણીના જય જીનેદ્રમ.